देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज सवारे 3:30 वागे एक महान विभूति, एक महान जनेता जेने आ भारत देश ने आ हिंदुस्तान ने मित्रों एक अनमोल रतन आप्यु छे। आ देश नी धरा संभाळनार एक विभूति आपी छे। आ देश ना वडाप्रधान आप्या छे एवी माने मारी 100-100 सलाम। मित्रों 99 वर्षनी उम्रे आ फाणी दुनिया छोड़ी अने अनंतनी यात्रा ए हीराबा निकली पड़ा छे। एमनो आत्मा आ ब्रह्मांड में ज्यां पण होय त्यां ए शाश्वत अने सनातन सुख ने पामे, मोक्षनो संजोग एमने भेगो थाय, भगवद गीतानो आत्मज्ञाननो संजोग एमने भेगो थाय एवी मारी दिलथी हृदयथी परमपिता परमात्माने प्रार्थना छे। मित्रों अने हवे मारुं जे कर्मभूमि छे ए मारी शाळामां मारा बाळको पासे हवे हुं तमने लई जाउं छुं। मित्रों हिंदुस्तानी धरती उपरथी कोई कविए कह्युं छे કે જનની જનું તો ભક્ત જન, કા દાતા કા સુર, નૈતર રેજે વાજની, તારું મત ગુમાવીશ નૂર। મિત્રો કહેવાય છે કે જનની તું જનું તો નરસિંહ મહેતા જેવા ભક્તને જન્મ આપજે, કાં તો જોગી જલિયાન જેવા દાતારને જન્મ આપજે, કાં તો શિવાજી જેવા સુરવીરને જન્મ આપજે, અને આ ત્રણમાંથી કોઈ એકને પણ જન્મ ના આપું ને તો તું વાજની રહેશે, તારા નૂરને ઘુમાવીશ નહીં। આવું હિન્દુસ્તાનની ધરતી ઉપર હિન્દુસ્તાનની સ્ત્રી માટે કહેવાય છે મિત્રો। અને એટલે આજે એક એવી હસ્તી 99 વર્ષની ઉંમરે મિત્રો જેણે આ ધરતી પર એક એવડું મોટું રતન આપી દીધું, આજે આખા આખા હિન્દુસ્તાનને જગતગુરુ બનાવવા માટે એ રતન નીકળ્યું છે મિત્રો। અને એ રતનનું નામ છે આપણા વડાપ્રધાન મોદીજી સાહેબ। આખા હિન્દુસ્તાનની ધરા સંભાળી રહ્યા છે અને દેશ વિદેશમાં હિન્દુસ્તાનનો ડંકો વગાડી રહ્યા છે મિત્રો। નાનપણમાં કહેવાય છે કે લોકોના ઘરના વાસણ ઘસ્યા છે અને મજૂરી કરી અને સાહેબ 7-7 સંતાનોના પેટનો ખાડો પૂર્યો છે અને એની અંદર આ રતન પાક્યું છે મિત્રો। તમે વિચાર કરો યાર કે ભયંકર ગરીબીની અંદર જ્યારે મોદીજી સાહેબ મોટા થયા અને આજે હિન્દુસ્તાનની ટોચ પર જઈને બેઠા છે, આવું એક રતન પાક્યું છે અને જન્મ આપનારી જનેતા આજે સાહેબ ફાણી દુનિયા છોડી 99 વર્ષની ઉંમરે જતી રહી ત્યારે સાહેબ મા અને દીકરાનો પ્રેમ છે ને અફાટ પ્રેમ હોય છે। જ્યારે બાળક જન્મ લે છે ને ત્યારે એનું માથું હંમેશા માના ખોળામાં હોય છે અને એ જ માને એક જ ઈચ્છા હોય છે સાહેબ મારી ને તમારી માં એને જ્યારે આખું 60-70-80 વર્ષનું જીવન પૂરું કરે, પોતાનો દીકરો જ્યારે મોટો થાય ત્યારે એક જ ઈચ્છા હોય છે કે પોતાના મૃત્યુ સમયે પોતાનું માથું છે ને દીકરાના ખોળામાં હોય। મિત્રો તમારી માં કે મારી માનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે એનું માથું જો દીકરાના ખોળામાં હોય ને ત્યારે સાહેબ એ માને છે ને 14 બ્રહ્માંડનું સુખ મળી જાય સાહેબ, એનો હસતા હસતા જીવ જાય। અને એટલે કબીરે કહ્યું, કબીરા જબ તુમ પેદા હુએ જગ હસે તુમ રોએ, એસી કરની કર ચલો જગ રોએ તુમ હસે। અરે 60-70-80 વર્ષનું જીવન એવું જીવીને જા કે તારી પાછળ આ દુનિયા રડતી હોય અને તે એવા કર્મો કર્યા હોય કે હસતા હસતા આ ફાણી દુનિયા છોડીને તું જતો હોય। મિત્રો આજે એવા હીરાબા આવા એક મહામુલા રતનને જન્મ આપનારી માં મારી તમારી વચ્ચેથી વિદાય લઈ રહી છે, વિદાય થઈ ગઈ છે એમની। અને હિન્દુસ્તાન નહીં આખું જગત આજે શોકાતુર છે મિત્રો, અને એટલા માટે આજે આવી એક જનેતા કે આવી જે વિભૂતિ કે કહી શકાય એવી એક વિભૂતિ, એવી એક જનેતા, એક જીજાબાઈ જેવી જનેતા અને એને આજે શ્રદ્ધાંજલિ આપીએ। અને એ શ્રદ્ધાંજલિ આપવા માટે મારા વિદ્યાર્થીઓએ ગીત તૈયાર કર્યું છે અને હવે શ્રદ્ધાંજલિ ગીત મારા વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરશે। Oh.
મિત્રો, આપણા હિન્દુસ્તાનની અંદર આવા ઘણા રત્નો પાકી ગયા. છત્રપતિ શિવાજી, એકનાથ, નરસિંહ, મીરા, તુકારામ, મુરદાસ, રાણા પ્રતાપ, સાહેબ આંગળીના વેળે ગણી ના શકાય એટલા બધા જે સિતારા પાકી ગયા, જેને કહેવાય કે આટલા બધા તારલા કે જેના લીધે હિન્દુસ્તાન આજે 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 વિશ્વમાં પોતાની છાતી કાઢી અને ફરી શકે છે મિત્રો. અને આવા જે હિરલા પાક્યા, આવા જે તારલા પાક્યા છે મિત્રો, અને એ જ હિન્દુસ્તાનની અંદર મિત્રો તમે પણ એવું કંઈક કરી બતાવો, એવું જીવન જીવીને બતાવો યાર કે મૃત્યુ પછી આ હિન્દુસ્તાનના માણસો મને તમને યાદ કરે. એવા પરોપકારના કર્મો કરો, પરમાર્થના કર્મો કરો, બીજાની સેવા કરો, મન વચન કાયાથી જીવ માત્રને સુખ આપો મિત્રો, અને કંઈક જીવનની અંદર આગળ નીકળી અને સર્વોચ્ચ તમારું જે ગોલ છે ગોલ ઉપર તમે પહોંચો એવી મારી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. દેશ વિદેશમાં વસતા મારા બધા જ જે દર્શકો છે, દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એવી મારી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ અને જય ગુજરાત.